गुड मॉर्निंग गर्ल्स एंड बॉयज, आज आप धोरण सात में संस्कृत विषय में पाठ त्रण है कौरु कह एट के कोण निरोगी है तेमा आपणे रिविजन करीशू। विद्यार्थीओ तमारे तमारी सामे पाकी बुक है तेने खुली राखवानी अने एमा दर्शाव्या प्रमाणे आपणे रिविजन करीशू। अहीं आपणे आगळ प्रश्न जवाब एमसीक्यू ए जोई चूक्या छीए। हवे आपणे प्रश्न नंबर 5 पहोंच्या छीए के नीचे आपेला संस्कृत शब्दोना विरुद्धार्थी शब्दो तेनी सामे आपेला विकल्पोमांथी पसंद करीने लखो। तो अहीं पुनः 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 एटले के वारंवार वारंवार एटले आपणे जवाबमां लखशुं वारंवार वारंवार। अत्र तो तत्र, अधः तो उपरी, प्रश्नम एटले उत्तरम, निरोगः तो रुगणः, भोजनम निंद्रा, अंततम एटले के पश्चात, बराबर। तो आपणे शुं जोयुं तो के विरुद्धार्थी शब्द जोया, पुनः पुनः तो के वारंवार, अत्र तत्र, अधः उपरी, प्रश्न उत्तरम, निरोगः अगुणः, भोजनम निंद्रा, अंततम एटले के पश्चात। आज ए बधा विरोधी शब्द छे। हवे अहीं आप्युं छे के नीचे आपेली संधि छे एने तमारे शुं करवानी छे, तो के संधि ने आपणे जॉइंट करवानी छे। तो कई रीते थाय छे, तो के कह वत्ता अरुक एटले थाय छे कौरुक। शुं थाय? कौरुक। आपणे ड छे तेने बोलाई नहीं, कौरुक एम ज बोलवानुं रहेशे। कह वत्ता अपी एटले के कौपी। वेद वत्ता ऋषिः तो वेधर्षी। શું થાય? વેધર્ષી। એકમ વત્તા એવમ એટલે કે એકમેવ। શું થાય? એકમેવ, બરોબર। વિદ્યાર્થીઓ હવે આપણે છે કે નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં જવાબ દેવાનો છે। કેમાં જવાબ દેવાનો? તો કે સંસ્કૃતમાં। પક્ષી વદતી કૌરુકઃ ઇતિ। પક્ષી કી વદતી? તો કે પક્ષી વદતી કૌરુકઃ ઇતિ, એટલે કે કોણ નિરોગી છે એવું કહે છે। પક્ષી વને કુત્ર ઉપશ્યતિ, પક્ષી છે તે વનમાં ક્યાં બેસે છે? તો કે પક્ષી વને વૃક્ષે ઉપશ્યતિ, એટલે કે પક્ષી વનમાં વૃક્ષ ઉપર બેસે છે। વૃક્ષસ્ય અધઃ કઃ અસ્તિ, એટલે કે વૃક્ષ નીચે કોણ બેઠું છે? અધઃ એટલે નીચે, એટલે કે વૃક્ષ નીચે કોણ બેઠું છે? તો કે વૃક્ષસ્ય અધઃ વેધર્ષી વાઘભટ અસ્તિ, એટલે કે વૃક્ષ નીચે વેધર્ષી વાઘભટ બેઠા છે। પ્રશ્ન નંબર 4, ઋષિઃ કી વદતિ, ઋષિ છે તે શું કહે છે? તો કે ઋષિ કહે છે યહ હિતભૂક મિતભૂક ઋતભૂક અસ્તિ સહ અરુક ભવતિ, એટલે કે જે હિતકારી ભોજન કરે છે, પછી છે ઋતુ અનુસાર ભોજન કરે છે અને મિતકારી ભોજન કરે છે તે હંમેશા નિરોગી રહે છે। પછી છે સંતુષ્ટ પક્ષી કુત્ર ગચ્છતિ, એટલે કે સંતુષ્ટ થયેલું પક્ષી ક્યાં જાય છે? તો કે સંતુષ્ટ થયેલું પક્ષી ઋષિ સમીપમ આ ગચ્છતિ, એટલે કે સંતુષ્ટ થયેલું પક્ષી ઋષિની બાજુમાં જાય છે। પાઠમાંથી ક્રિયા આધારિત શબ્દો શોધીને નીચેની ખાલી જગ્યા લખો। હવે એમાં કઈ કઈ ક્રિયા આપેલી છે તે અહીંયા લખવાની છે। અસ્તિ વદતી ભવતી, અટતી પૂછતી કુર્યંતી દદાતી, ઉપવિશતી નમપી કરોતી શૃણોતિ, આ બધા શબ્દો છે તે ક્રિયા દર્શાવે છે। શું દર્શાવે છે? ક્રિયા। નીચે આપ્યું છે કે નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે મુજબ જવાબ લખો। પક્ષી ખાલી જગ્યા અટતી કૌંસમાં આપ્યું દ્વારમ, તો આપણે લખવાનું છે પક્ષી દ્વારમ દ્વારમ અટતી। પેલું છે ભિક્ષુકઃ ગૃહમ ગૃહમ ગચ્છતી, એટલે કે ભિક્ષુક છે તે ઘરે ઘરે જાય છે।
શૃંગાલઃ વનમ વનમ ભ્રમતિ, એટલે કે શૃંગાલ એટલે કે શિયાળ વનમાં ને વનમાં ભ્રમતિ એટલે કે ભટકે છે. નૃપઃ નગરમ નગરમ ગચ્છતિ, એટલે કે નૃપઃ એટલે રાજા, રાજા નગર નગર જાય છે. સાધુ તીર્થમ તીર્થમ વિહરતિ, એટલે કે સાધુ છે તે તીર્થ એટલે કે જે ભગવાનના મંદિર છે તે ત્યાં જાય છે. પછી પાછી ખાલી જગ્યા આપેલી છે, કૌંસમાં પેલા શબ્દનો ઉપયોગ કરીને લખવાની છે. પક્ષી વનમ ગચ્છતિ વૃક્ષ અપિ વિશ્રતિ ચ, પક્ષી વનમાં જાય છે અને પછી વૃક્ષ ઉપર બેસે છે. પછી જે છાત્ર વિદ્યાલયમ ગચ્છતિ આસન ઉપસ્યતિ ચી, એટલે કે વિદ્યાર્થીઓ છે તે નિશાળે જાય છે અને આસન ઉપર બેઠે છે. અધિકારી કાર્યાલયમ ગચ્છતિ આસંદે ઉપવિશ્યતિ, અધિકારી એટલે કે કાર્યકર છે તે કાર્યાલયમાં જાય અને આસંદે એટલે કે તેની આસન જેની સીટ હોય ત્યાં બેસે છે. ભક્તઃ મંદિરમ ગચ્છતિ પૂજા સ્થાને ઉપવિશ્યતિ ચ, એટલે કે ભક્તો છે તે મંદિરે જાય છે ને ત્યાં એનું પૂજાનું સ્થાન હોય ત્યાં બેસે છે. સિંહ વનમ ગચ્છતિ વૃક્ષ તલે ઉપવિશ્યતિ ચ, એટલે કે સિંહ છે તે વનમાં જાય છે અને વૃક્ષની નીચે બેસે છે, વૃક્ષના છાયડા નીચે બેસે છે. પછી આપણે ગદ્યખંડ આપેલો છે અને ત્રણેયનું અનુવાદ કરવાનું છે, તો મેં આ અનુવાદ કર્યું છે તો હું તમને એ કહું છું. એક પક્ષી હોય છે તે આકાશમાં અહીં તહીં જાય છે, તે વારંવાર બોલે છે, કોણ નિરોગી છે કોણ રોગરહિત છે. બીજો પેરેગ્રાફ એ છે, વૃક્ષની નીચે વેદ ઋષિ વાઘભટ્ટ છે, પક્ષી ફરીથી બોલે છે, કોણ નિરોગી છે કોણ નિરોગી છે, વાઘભટ્ટ સાંભળે છે. હિતકારી ભોજન કરનાર, અલ્પ માત્રામાં ભોજન કરનાર અને ઋતુ અનુસાર ભોજન કરનાર હંમેશા નિરોગી રહે છે. બરોબર વિદ્યાર્થીઓ, તો આપણે કૌરુકહ પાઠ છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ એનું રિવિઝન. હવે પછીનું રિવિઝન છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. તો આજ માટે એટલું, બાકી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.